बनासकांठा जिल्लामां सोशियल डिस्टन्स साथे बोर्डनी उतरवैयो ચકાસવાની શરૂઆત કરાઈ છે। પાલનપુર, ડીસા, દિયોદર અને થરાદ એમ કુલ 4 ઝોનની શાળાઓમાં 1000 જેટલા શિક્ષકો ધોરણ 10 અને ધોરણ 12ની ઉતરવૈયો ચકાસી રહ્યા છે। સમગ્ર ઉતરવૈય ચકાસવાના કેન્દ્રોને સેનિટાઈઝ કરી અંતર રાખીને શિક્ષકો માસ્ક પહેરીને બોર્ડની પરીક્ષાની ઉતરવૈયની ચકાસણી કરી રહ્યા છે। સાથે સાથે દાતાઓ પણ શિક્ષકોની ચિંતા કરી તેમણે સેનિટાઈઝર અને માસ્કની કીટનું દાન પણ કર્યું હતું। ત્યારે એક અઠવાડિયા જેટલો સમય આ ઉતરવૈયો ચકાસવામાં થશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે શિક્ષકો આ કામે લાગી ગયા છે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે શિક્ષકો હોય તેમને આ કામમાં સહભાગી બનાવાયા છે। ધોરણ 10 અને 12ની ઉતરવૈયોનું મૂલ્યાંકન બનાસકાંઠા જિલ્લામાં 4 ઝોન પાડવામાં આવે છે। પાલનપુર, ડીસા, થરાદ અને દિયોદર આ ચારેય ઝોનમાં આશરે 1000 શિક્ષકો અત્યારે મૂલ્યાંકનની કામગીરી કરી રહ્યા છે। દરેક શાળાઓને સેનિટાઇઝેશન કરવામાં આવી છે, સેનિટાઇઝરની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, દરેક શિક્ષકો માસ્ક પહેરીને આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખી અને એક ક્લાસમાં બે જ ટીમો કામ કરી રહી છે। આ ઉપરાંત પાથાવાડા હાઈસ્કૂલના એક શિક્ષક શ્રી વિપુલભાઈ રત્નિકાંત ત્રિવેદીએ 400 બોટલ સેનિટાઇઝર્સ આપ્યા છે, એટલે એ પણ એક ગૌરવની બાબત છે। આમ એકંદરે બનાસકાંઠા જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકનનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે।